આજે શહેરમાં એક એનજીઓ એટલે કે પર્યાવરણ મિત્ર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ એનજીઓના જે પ્રમુખ છે મહેશ પંડ્યા, તેઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણ મુખ્ય બાબતો અને ચિંતા કરતો એક પત્ર લખવામાં આવ્યો છે. સ્પીડ પોસ્ટ દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે. સરકારોને અનેકો વાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ જે મુદ્દે હજી પણ નિષ્ણાતો દ્વારા અથવા તો પછી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી તે બાબતે ચિંતા કરવામાં આવી રહી છે. ત્યારે ત્રણ મુખ્ય મુદ્દા છે. એક તો ગુજરાતમાં જે મુજબ તાપમાન વધી રહ્યું છે અને પાણી જે પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે ગુજરાત રાજ્યમાં તે મામલે, આ ઉપરાંત ત્યારબાદ આવે છે મુદ્દો ખનન ચોરીનો, અને સાથે છે કે તળાવોના ઊંડાણ માટે જે પ્રશ્નો ઊભા થયા છે. આ તમામ બાબતે મહેશ પંડ્યા સાથે સીધી વાતચીતમાં જોડાઈશું. મહેશભાઈ, સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું. જે મુખ્ય મુદ્દાઓ છે તે વિશે જણાવશો અને શા માટે આ પત્ર લખવો પડ્યો છે? એટલા માટે કે ગયા વર્ષે અને આગળના વર્ષે ચોમાસું બહુ સારું હતું. 102% વરસાદ પડ્યો હતો. નર્મદાની જેને આપણે કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે નર્મદા આવશે ત્યારે ગુજરાતમાં લીલા લહેર થઈ જશે, પાણીની કોઈ તકલીફ નહીં થાય. સપ્ટેમ્બર 2017 પૂર્ણ રીતે સરદાર સરોવર ડેમ કામ કરતો થઈ ગયો છે. પ્રધાનમંત્રીને અભિનંદન કે એમણે 138 મીટરની ઊંચાઈ એમના પ્રધાનમંત્રી થયાના 17 દિવસમાં નિર્ણય કર્યો. સૌની યોજના આપી, સુજલામ સુફલામ યોજના આપી એ મુખ્યમંત્રી હતા ત્યારે. તો સવાલ એ થાય કે વરસાદ સારો છે, સરદાર સરોવર ડેમ પૂર્ણ થયો છે, કેનાલો પૂરી થઈ છે, તો આજે દિયોદરના ખેડૂતોએ કેમ ધરણા પર બેસવું પડે છે? એટલે અમે પ્રધાનમંત્રીનું ધ્યાન દોર્યું કે ગુજરાત સરકારનું માર્ગદર્શન કરે. સરદાર સરોવર ડેમ આજ દિન સુધીમાં એનું ડીસિલ્ટિંગ એટલે કામ નથી કાઢવામાં આવ્યો, એટલે એની સ્ટોરેજ કેપેસિટી ઘટતી જાય અને ઘટવાથી નર્મદા ડેમમાં પણ નર્મદા નદીમાં પણ તકલીફ થાય, કારણ કે એના ઇકોલોજી, એનું એન્વાયરમેન્ટ, એના નદી કિનારા બગડતા જાય, દરિયાનું ખારું પાણી આવતું જાય, એટલે નુકસાન પણ વધુ થાય એના લીધે. અને જે હેતુ માટે હાઇટ વધારવામાં આવી હતી એ બળ નથી આવતી, કારણ કે સૌની યોજનામાં પાણી કેવી રીતે નાખો, કારણ કે જો એનો કામ ભરાયેલો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લગભગ 52 ડેમો ઓવરફ્લો થયા, એમાંથી 48 સૌરાષ્ટ્રના હતા, કારણ કે કામ નહીં કાઢવાના લીધે એની ક્ષમતા જે છે સ્ટોરેજ કેપેસિટી પાણીની એ ઘટી ગઈ છે. એટલે એ વાત કરી છે કે આ કામ કાઢવો જોઈએ. અને ત્રીજી વાત જે કરી છે તે કે નદીઓમાં જે રેતીનું ખનન થાય છે, આડેધડ થાય છે, રેતી ખનન માફિયાઓ દ્વારા થાય છે, એ અટકાવવું જોઈએ. કારણ કે જે નિયમ પ્રમાણે જે રેતી ખનન થવું જોઈએ એનાથી વધારે પ્રમાણમાં આ નદીની રેતીનું દોહન કરવામાં આવે છે, અને એના લીધે આપણી લગભગ 182 નદીઓ કોરી કટ થઈ ગઈ છે. એટલે પૂર બહુ આવે છે વરસાદ આવે એટલે, પણ એ પાણી સીધે સીધું દરિયામાં જતું રહે છે અને કિનારાનું નુકસાન થાય છે. જો રેતી પૂરતા પ્રમાણમાં ભરાયેલી હોય તો એ પૂરને અટકાવે, એની ગતિ ઓછી કરે અને એ પરકોલેશન કરે તો આજુબાજુના જે ભૂતળના તળ છે એ ઊંચા આવે. એટલે આ મુદ્દે. અને ત્રીજો મુદ્દો અમે એ કહ્યો છે કે પ્રધાનમંત્રી શ્રી બહુ સરસ વાત કરે છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષે આપણે સંકલ્પ કરીએ કે આખા દેશના તમામ જિલ્લાઓમાં 75-75 તળાવો બનાવવામાં આવે જેથી જળ સંચય થાય અને પાણીનું નિરાકરણ આવે. પરંતુ ગુજરાતમાં તો જે હયાત તળાવો છે એ જ પૂરી દેવામાં આવે છે. ટીપી સ્કીમો પડતી હોય, બિલ્ડિંગો બનતા હોય. એટલે પ્રધાનમંત્રીનું એ ધ્યાન દોર્યું કે નામદાર વડી અદાલતે પણ ચુકાદા આપ્યા છે, એટલે ગુજરાત સરકારનું માર્ગદર્શન કરે, દોરવણી આપે કે આવા જે તળાવો, જે હયાત તળાવો છે, એટલીસ્ટ એને જાળવી રાખે. આ ત્રણ મુદ્દામાં આજની અમે વાર્તાલાપ પત્રકારો સાથે કર્યો કે એની લોકજાગૃતિ થાય, આ જ અમારો અભિગમ હતો. મહેશભાઈ, શું લાગે છે કે આ પત્રનો જ્યારે જવાબ આવશે ત્યારે કેટલું પોઝિટિવ સરકાર જોઈ શકે આ બાબતે? પ્રધાનમંત્રી બહુ દીર્ઘદ્રષ્ટિવાળા છે, સંવેદનશીલ છે, લોકોની વાત સાંભળે છે, અને એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમારો જે પત્ર છે એ પ્રધાનમંત્રી ચોક્કસ એમનું કાર્યાલય વાંચશે, પ્રધાનમંત્રીને જાણ કરશે અને રાજ્યની સરકારને એ ચોક્કસ એ પ્રમાણે યોગ્ય કરવાનું કહેશે એવી ચોક્કસ શ્રદ્ધા છે.